નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ અને ત્યારબાદ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ એ વિશે જોયું તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ કોને કરી કેવી રીતે થઈ એમાં કઈ કયું આંદોલન ચલાવવામાં આવ્યું તો ખાસ જોઈએ ફરીથી એક વખત રિપીટેશનમાં ઉત્તર પ્રદેશના રાયબલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના સરી અતુલ્લા જેવા લોકોએ મુસલમાનોમાં સામાજિક સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કરવા માટે એમને આગેવાની કરી અને આ લોકોએ વહાબી આંદોલન ચલાવ્યું હવે વહાબી આંદોલન વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પ્રચત વિચારો પ્રભા પ્રભાવ હતા અંગ્રેજી શિક્ષણનું પ્રભાવ વધ્યો એમ કે જે વહાબી આંદોલન ચલાવ્યું આ લોકોએ તો એ વહાબી આંદોલનના કારણે આ જે મુસલમાનો જે છે તો મુસલમાનોમાં એટલે કે પોતાના વિચારોમાં સુધારો થયો અને અંગ્રેજી કારણ કે અંગ્રેજો આપણા દેશમાં આવી અંગ્રેજી શિક્ષણ જે ફેલાવ્યું હતું તો અંગ્રેજી શિક્ષણમાં વધારો થયો ઉલેમાઓની રુધિરચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા એમ તે ઉલેમાઓ ઉલેમાઓ જે હતા તો ઉલેમાની રૂધિચુસ્તતા કે ઉલેમાઓના એટલે કે જ્ઞાતિ છે વિદ્યાર્થી મિત્રો તે આ ઉલેમાઓ કારણ કે ગયા આપણે ગયા સેમમાં એટલે કે બીજા પહેલાં સેમમાં આપણે ઉલેમાઓ આવતા હતા તો આ ઉલેમાઓ જે રૂઢિરચુતાથી પોતાના સમાજમાં જીવન જીવતા હતા તો આના કારણે એ લોકો આપણા લોકો શું માનતા હતા વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો આપણા સમા આપણા ભારત દેશમાં અંગ્રેજી શિક્ષણનો જે ફેલાવો કર્યો એના કારણે એ લોકો અને સતી પ્રથાનો વિરોધ કર્યો બાળકીને દૂધ પીતી કરવાનો વિરોધ કર્યો તો આવા બધા જે અનિષ્ટો જે છે એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો આના અને એ કોલેજો આ યુનિવર્સિટી સ્થાપી અને કોલેજો ચાલુ કરી એટલે આપણા જે હિન્દુઓ છે આપણી જે જ્ઞાતિઓ છે તો એ લોકોને શું થયું કે અંગ્રેજો છે એ આપણા ધર્મનો શું કરે છે ધર્મને દૂર કરવા માગે છે તો અહીંયા પણ એમથી જે ઉલેમાઓ છે તો ઉલેમાઓને પણ એ લુઢિરચુસ્તતાથી જીવન જીવતા હતા એમાં જે લોકોએ એમથી વહાબી આંદોલન ચલાવ્યું તો એમાં એ અમુક લોકોએ શું કર્યું પોતાના પાશ્ચાત્ય વિચારોથી અંગ્રેજી શિક્ષણનો શિક્ષણ અને આર્થિક અને સામાજિક લાભોથી જે વંચિત હતા એમને શું થયું એમાં અંગ્રેજી શિક્ષણ મેળવવા લાગ્યા અને આના કારણે એ લોકો શું થવા લાગ્યા ધીમે ધીમે આગળ વધવા લાગ્યા તો જુઓ તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો થયો નહીં શું કહે છે જે લોકો લાભોથી વંચિત હતા વંચિત એટલે કે જે લોકોને અંગ્રેજી શિક્ષણનો લાભ નહોતો મળ્યો એ લોકોને એમ તે અને સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા એ લોકોને એમ તે શિક્ષણ અને મધ્યમ વર્ગથી ઉદય થતાં એમ તે સમય વધારે સ વધારે સમય લાગ્યો સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો હવે એમનો જન્મ એમના વિશેની ટૂંકમાં માહિતી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા એકી એક ટોપિક ત્રણથી ચાર માર્ક્સમાં એ રીતે પૂછાય કે ગમે તે ઉપદેશક હોય કે ગમે તે સંત હોય તેમના વિશે પાંચથી સાત વાક્યો લખો તો તમારે અહીંયા જે ટોપિકો આપેલા હોય એમાંથી તમારી ગાઈડ નહીં હોય તો ચાલશે બુકનો જ વધારે પડતો ઉપયોગ તમારે કરવાનો રહેશે તો સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરી નોકરીમાં હતા એમનો જન્મ ક્યાં થયો હતો ઉમરાવ કુટુંબમાં કઈ સાલમાં અઢારસો સત્તાવન સોરી સૈયદ કુટુંબમાં થયો હતો અને અઢારસો સત્તાવનના જે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ વખતે એક કંપની સરકારમાં મારી કે અંગ્રેજોની બ્રિટિશ સરકાર છે એમાં નોકરી કરતા હતા અને તે વખતે કંપનીએ વફા કંપનીને વફાદાર રહ્યા હતા અઢારસો ઓગણસિત્તેરમાં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતાથી પ્રભાવિત થયા એમ તે પોતે અઢારસો સત્તાવનમાં નોકરી કરતા હતા વફાદારીથી નોકરી કરતા હતા અને અઢારસો ઓગણ સિત્તેરમાં એ નિવૃત્તિ નિવૃત્તિ થયા એ નિવૃત્તિ રીતે રિટાયર થયા અને ત્યારબાદ તેમને ક્યાં મોકલવામાં આવ્યા ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા પ્રાચ્યાત્ય ઉદાર ઉદારમતવાદથી પ્રાચ્યાત ઉદારમતવાદથી એટલે કે વિચારસરણી સારી અને કોઈ પણ જાતની લાલચ નહોતી આના કારણે અંગ્રેજ શાસન પણ એમના પાછું હતું પ્રભાવિત હતું તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુચતા દૂર કરવાનો આગ્રહ કર્યો તો સરસ સૈયદ અહમદ ખાને શું કર્યું અંગ્રેજોને ઇંગ્લિશ અંગ્રેજીની કેળવણી સોરી અંગ્રેજોને મુસલમાનોને અંગ્રેજીની કેળવણી મળી રહે તેવું અને પસાદ પસાદપન કે જે નીચી જ્ઞાતિના છે એમ જેમ એ લોકો મનમાં માને છે આવી જે રૂઢિચુસ્તા મુસલમાનોમાં હતી તે દૂર કરવાનો એમને આગ્રહ કર્યો તેમને સન અઢારસો સિત્તેરમાં તહજીબ ઉલ અખ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા ટૂંકા પ્રશ્ન માટે કે સૈયદે કઈ સાલમાં કયું પૂરું સામાયિક શરૂ કર્યું તો સૈયદે અઢારસો સિત્તેરમાં તજીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું એટલે સામાયિક એટલે કે આપણું જે અત્યારે શું કહીએ સાપુ કે પેપર કહીએ કાં તો બુક કહીએ તે તો સામાયિક શરૂ કર્યું અઢારસો પંચાણું પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી પહેલાં સામાયિક શરૂ કર્યું ત્યારબાદ અઢારસો પંચોતેરમાં એમ તે મુસ્લિમ કોલેજની પણ સ્થાપના તેમણે કરી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે જેમ અત્યારે એમ તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જે ઓળખાય છે એ સૌ પ્રથમ શું કર્યું હતું સૈયદે એમ તે કોલેજ તરીકે મુસ્લિમ કોલેજ તરીકે એની સ્થાપના કરી હતી અને આગળ જતા સમય જતા એ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે અત્યારે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પ્રચ્યાત પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા તો સૈયદે શું કર્યું અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં કારણ કે મુસલમાનો ઉર્દુ ભાષા વધારે સમજે તો આના કારણે જે અંગ્રેજીમાં પુસ્તકો લખાયેલા હતા એ અંગ્રેજીના પુસ્તકોને અને વિજ્ઞાનના ગ્રંથો તો અંગ્રેજી સાહિત્ય અને જે વિજ્ઞાનના ગ્રંથો હતા એનો એમને ઉર્દુમાં અનુવાદ એટલે કે ટ્રાન્સલેશન કર્યું મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત અને આ રીતે એમ તે પાશ્ચાત્ય એટલે કે અત્યારના સમયના જ્ઞાનથી તેમને પરિચિત કર્યા તેમને બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા स्त्री केजरीवाल ની ટાફન કરી તો ખાસ વિદ્યાર્થી મિત્રો આયા થી મેઈન ટોપિક માં એમને જોઈ લઈએ કે સૈયદ અહમદ ખાને કયા કયા ઉપદેશ મુસલમાનો પ્રત્યે કયા કયા સુધારા કર્યા તો સદ અહમદ ખાને 1857 માં સ્વતંત્ર સંગ્રામ તલ સ્વતંત્ર સંગ્રામ વખતે કંપની સરકાર માં નોકરી કરતા હતા 1869 માં તેઓ નિવૃત્ત થયા ત્યારબાદ ઇંગ્લેન્ડ ગયા મુસલમાનોને અંગ્રેજી કેળવણીનો લાભ મળી રહે અને પણ દૂર કરવા માટે તેમણે આગ્રહ કર્યો તહજીબ ઉલ અખલાક નામનું સમાયિક શરૂ કર્યું મુસ્લિમ કોલેજની સ્થાપના કરી અને ત્યારબાદ અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથો જે છે એનો અનુવાદ કરી અને મુસલમાનોને જ્ઞાનનો પરિચય કરાવ્યો તેમજ બુરખા પ્રથા બુરખા પ્રથા એટલે કે એ લોકો જે કારો એમનો પહેરવેશ પહેરેટ છે એ મુરખા પ્રથા બાલ લગ્ન પ્રથા અને વિધવા વિવાહ આ પ્રત્યે પણ તેમને કેળવણી આપી આ એમનો ટૂંકમાં પરિચય થાય હવે શીખ સમાજ મુસ્લિમ સમાજ પૂરો થયો હવે કયો સમાજ આવે છે શીખ સમાજ તો ઓગણીસમી સદીમાં સદીના સુધારાની અસર શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો પહેલો હિન્દુ સમાજ આવ્યો બીજો કયો સમાજ આવ્યો મુસલમાન સમાજ હવે શીખ સમાજમાં એમ છે ઓગણીસમી સદીમાં એ લોકો એ લોકોએ પણ કેવી રીતના સુધારો કર્યો તો ગુરુદ્વારોમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી અહીંયા ટૂંકમાં જ છે શીખ સમાજનું તો જુઓ કે શી શીખ સમાજમાં એમને ઊંડો પ્રભાવ પડ્યો અને ગુરુદ્વારોમાં ગુરુદ્વારો કે આપણા જે મંદિરો જે છે એમ શીખોના શું હોય છે ગુરુદ્વારો તો ગુરુદ્વારોમાં જે દૂષણો દૂષણો એટલે કે ખોટા ખોટા શું હોય તો ખોટા માર્ગે વરેલા હોય તે તો આવા જે દૂષણો એમાં પ્રવેશેલા હતા તો એ પ્રવેશ દૂષણો દૂર કરવા માટે સારી વ્યવસ્થા વ્યવસ્થા માટે એમને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પ્રાચ્યાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજની તથા શાળાઓ સ્થાપવામાં આવી કારણ કે શીખ સમાજનો ટૂંકમાં પરિચય છે તો ખાલી શીખ સમાજમાં આપણે બે ટોપિક યાદ રાખવામાં આવશે કે ગુરુદ્વારોમાં પ્રવેશેલા જે દૂષણો છે એ દૂષણો દૂર કરવા માટે એમને શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિની રચના કરી તેમજ અમૃતસરમાં ખાલસા કોલેજના કોલેજ તથા શાળા શાળાઓ સ્થાપવામાં આવી અને આના દ્વારા એમને શીખ સમાજને શું કર્યું શીખ સમાજને સુધારા તરફ વાર્યું કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પરીક્ષામાં કદાચ એ રીતે પ્રશ્ન આવે કે મુસલમાનમાં કયા ઉપદેશકો કે કયા ઉપદેશકોએ મુસલમાનોને શું કર્યું ઓગણીસમી સદીમાં સુધારા સુધારા તરફ વાર્યા શીખ સમાજમાં કેવી શીખ સમાજને કેવી રીતે કેવી રીતે સુધારા તરફ વાર્યું તો આટલા ટૂંકા જે મેઇન પોઈન્ટો છે એ જ વિદ્યાર્થી મિત્રો આવે કદાચ ગાઈડમાં ન હોય તો આપણે ટૉપિક બુકમાંથી જાણી શકીએ હવે પારસી સમાજ પારસી સમાજમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે વિસન અઢારસો એકાવનમાં રહનુમા ઈ મધ મજદયરબન સભાની સ્થાપના કરી ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે પારસી સમાજમાં યુવા પારસી યુવાનો અને ધર્મ સુધારણા માટે અઢારસો એકાવનમાં રહનુમા ઈ મજદયર મજદયબંધ સભાની સ્થાપના કરી દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા ખાસ ટોપિક વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન માટે કે પારસી સમાજમાંની સ્થાપ સમાજ સુધારાની સ્થાપના કેવી રીતના કરવામાં આવી તો અઢારસો એકાવનમાં આ રીતે એક સભાની સ્થાપના કરવામાં આવી અને એ સભાના સંસ્થાના અગ્રણી નેતા નેતા કોણ હતા તો દાદાભાઈ નવરોજી હતા આ સંસ્થાને રાષ્ટ્રગુપ્તા નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારના આંદોલનને વેગવંતુ બનાવ્યું એમ તે હવે શું કહે છે આ સભા મહર સોરી રહેનુજા ઈદ મજલ બન આ જે છે એ સભાની સ્થાપના કરી હવે આ જે સભાની સ્થાપના કરી એના નેતા કોણ બનાવવામાં આવ્યા દાદાભાઈ નવરોજી હવે એ તો બન્યા એ સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી પણ લોકો સુધી પહોંચાડવું કેવી રીતે તો લોકો સુધી પહોંચાડવા માટે એમણે શું કર્યું ગુપ્તા રાસ્ત ગુપ્તા નામનું એક મુખ પત્ર શરૂ કરી અને પાછી સુધારના આંદોલનને વેગવંતુ બનાવ્યું કે ઠેર ઠેર એને શું કરવામાં આવી જાહેરાત કરવામાં આવી અને છેક પારસી પારસી જે લોકો છે એ લોકોને આ સભામાં આવી અને એ સંસ્થામાં જોડા સંસ્થામાં જોડાય એવું વેગવંતુ બનાવ્યું કે આર કામા તથા બહેરામજી બલ બલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારાનું કાર્ય કર્યું છે તો અહીંયા દાદાભાઈ નવરૂજી સાથે એમથી કે આર કામા અને બહેરામજી મલબારીએ પણ એમ તે પારસી સમાજ જે છે એમાં સમાજ સુધારાનું કાર્યમાં મદદરૂપ થયા છે કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો છે ખાસ વિદ્યાર્થી મિત્રો ટૉપિકમાં કે કામાએ કયા ઉપર પ્રચાર કર્યો તો કામાએ શિક્ષણ લોકોને શિક્ષણ તરફ કેવી રીતે વાળવા એનો પ્રચાર કર્યો જ્યારે મલબારી જે છે તો મલબારીએ સ્ત્રી ઉન્નતિ કે સ્ત્રીઓનો વિકાસ કેવી રીતે કરવો એના તરફ ભાર મૂક્યો હતો તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા પુના વિધવા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું મલબારીના પ્રયત્નોને લીધે સરકારીએ અઢારસો એકાણુંમાં લગ્ન માટે સંમતિ વય કાય સંમતિ વય ઠરાવતા કાયદો ઘડ્યો હતો તો અહીંયા શું કહે છે કમાય તો માત્ર શિક્ષણનું પરંતુ મલબારીએ સ્ત્રી ઉન્નતિ એટલે કે સ્ત્રીઓનો વિકાસ થાય તે તેમજ બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં જે લગ્ન કરવામાં આવતા હતા તેમના વિધવા પુનઃ લગ્ન કે જે નાની ઉંમરમાં વિધવા થાય તો તેમના ફરીથી લગ્ન કરી શકે તે તેમજ બાળ લગ્ન તેમજ શું કરવામાં આવી મલબારીના પ્રયત્નોને લીધે સરકારે અઢારસો એકાણુંમાં સંમતિ વય કાયદો કેમ કે એ વખતે સરકારને પણ આ જેવા ઉપદેશકો થયા તો ઉપદેશકોએ જે વિધવા પુનઃ વિવાહ બાળ લગ્ન જે હતા તો આવા કાયદાઓ છેવટે આ ઉપદેશકોના કારણે સરકારે પણ એક કાયદો બનાવી અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો હવે જ્યોતિબા ફૂલે જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ પર લીધા હતા ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યોતિબા એટલે આપણને નામ ઉપરથી કોઈ સ્ત્રી લાગે પરંતુ જ્યોતિબા કોઈ સ્ત્રી નહીં પરંતુ એક પુરુષ જાતિ છે અને જ્યોતિબા ફૂલે કયા સ્થળના છે મહારાષ્ટ્રના તો જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક તેમને સ્ત્રીઓ તથા દલિતો દલિતો એટલે કે ગરીબો તો તેમને સ્ત્રીઓ અને ગરીબોના પ્રશ્નો પોતાના હાથ ઉપર લઈ અને એમના એવા પ્રશ્નો દૂર કરવા માટે તેમને પ્રયત્ન કર્યો અઢારસો સત્તાવનમાં તેમને પૂનામાં કન્યાશાળા શરૂ કરી એમ તે સ્ત્રીઓના અને જે ગરીબો જે છે એમના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પોતાના હાથ ઉપર લઈ હાથ ઉપર કે હાથ ઉપર લઈને ફરવાના નથી વિદ્યાર્થી મિત્રો પરંતુ આવા જે કોઈ સ્ત્રીઓ પીડાતી હોય સમાજમાં કોઈ ગરીબ સમાજમાં પીડાતો હોય તો આવાને શું કર્યા એ લોકો જે પીડાતા હોય તો એમના દુઃખ દૂર કરવાનો એમને પ્રયત્ન કર્યો અઢારસો સત્તાવનમાં તેમણે પૂનામાં કન્યાશાળા શરૂ કરી એમ તે અઢારસો સત્તાવનની સાલમાં પૂનામાં સૌ પ્રથમ સ્ત્રીઓને અને દલિતોના પ્રશ્નોને દૂર કરવા માટે એમને એક શું કરી એક કન્યા શરૂ કરવા કરી તેમણે વિધવાઓના પુનર્લગ્ન કરવામાં મદદ કરી અને સમાજમાં સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો તો શું કહે છે એમને સ્ત્રી કેળવણી ગરીબોને એ તો કર્યું એક કન્યાશાળા પણ શરૂ કરી અને વિધવાઓના પુનર્લગ્ન પણ એમને એમને પણ સમાજમાં એ પણ ફેલાવો કર્યો તેમજ ખાસ વિદ્યાર્થી મિત્રો કે સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પદકાર ફેંક્યો કારણ કે શું કરવામાં આવે કે બ્રાહ્મણો આપણે બધા પણ કારણ કે પહેલાંના સમાજમાં બ્રાહ્મણોને વધારે મહાન ભગવાન જેવા માનવામાં આવતા અને બીજા માણસોને તુજ તો અહીંયા બ્રાહ્મણોનું જે આધિપત્ય હતું તે આધિપત્ય સામે પડકાર પદકાર કે સામનો કર્યો તેમને લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે સત્ય સત્યશોધક સમાજની સ્થાપના કરી તો ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યોતિબા ફૂલેએ કઈ કયા સમાજની સ્થાપના કરી તો જ્યોતિબા ફૂલેએ સત્ય શોધક સમાજની સ્થાપના કરી તો તેમણે શું કર્યું બ્રાહ્મણોના આધિપત્ય સામે પદકાર ફેંક્યો લોકોમાં આત્મવિશ્વાસ એટલે કે પોતે આપણા પ્રત્યે આપણે આત્મવિશ્વાસ હોય આકાર્ય કરી શકીશ એ આત્મવિશ્વાસ કહેવાય હિંમત કે આપણે હિંમતથી કાર્ય કરી શકીએ ને ઉત્સાહ કે આપણે નિરાશ થઈ ટીચરે લેસન આપ્યું તો આટલું બધું લેસન આપ્યું એસાઇમેન્ટમાંથી પેપર લખવાનું હોય તમારે તો એ આટલું ક્યારેય લખી શકાશે પરંતુ ના આત્મવિશ્વાસથી હું આ કાર્ય કરી જ શકીશ અને એક ઉત્સાહથી તમે કાર્ય કરો તો એ કાર્ય ખરેખર વ્યવ તમારું વ્યવસ્થિત સારી રીતે પૂર્ણ થઈ શકે તો અહીંયા જ્યોતિબા ફૂલેએ પણ આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ લોકોનામાં જગાડી અને સત્યશોધક સમાજની સ્થાપના કરી હવે છેલ્લે વિદ્યાર્થી મિત્રો ઠક્કર બાપા કારણ કે લગભગ તમારા ચિત્ર ડ્રોઈંગમાં પણ ઠક્કર બાપાનું નામ આવતું હોય છે તો અહીંયા ઠક્કર બાપા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો જીકેમાં પણ આ પ્રશ્ન આવે છે અને મોસ્ટ આઈએમપી કે ઠક્કર બાપા કોના સંપર્કમાં હતા તો ગાંધીજીના કયા સંઘની સ્થાપના કરી તો અખિલ હિન્દ હરિજન અખિલ હિન્દ હરિજન સંઘની સ્થાપના કરી અને એમાં છેક સુધી હરિજનોના ઉત્કર્ષને કિંમતી ફાળો આપ્યો કેમ વિદ્યાર્થી મિત્રો હરિજન હરિજન એટલે કે આપણે જે શું કહીએ છીએ વર્ક જ્ઞાતિ કહીએ છીએ તે તો અહીંયા પહેલાંના સમાજમાં લોકો હરિજનને કેવા માનતા સાવ સામાન્ય તુજ્સ સમાનતા હતા લગભગ મેં તમને પહેલાં પણ ટોપિક કહ્યું હતું ને કદાચ તમે લોકોએ સાંભળ્યો હોય તો કે હરિજન કે આપણા હરિજન જે હોય એ આપણા ઘરે કદાચ આવ્યો હોય તો એને આપણે કદાચ સ્પર્શ કરી ગયા હોય તો શું કરવામાં આવે આપણને પાણીનો છંટકાવ કરી અને સાથ આપવામાં આવે ત્યારે જ આપણે પવિત્ર થઈએ નહીં તો જો આપણને સાથ નાખવામાં ન આવે ત્યાં સુધી આપણે પણ કેવા થઈ ગયા હોય નિમ્ન થઈ ગયા હોય એવામાં એવી આપણા સમાજમાં રૂઢિચુસ્તતા હતી એટલે કે હરિજનની જ્ઞાતિને સાવ સામાન્ય તુચ્છ ગણવામાં આવતી તો ઠક્કર બાપાએ અને ગાંધીજીએ ભેગા મળી અને હરિજનની જે હરિજન જે હરિજન લોકો જે છે એમને શું કરવામાં આવે એમને આગળ વધાર્યા તો અહીંયા બાપાએ વર્ષો સુધી એમ તે હરિજનોના ઉત્કર્ષ કે હરિજનોને ફે એમ તે આગળ પ્રગતિ કરવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે એમ તે ઠક્કર બાપાએ આ હરિજનો જે છે તો હરિજનોને આગળ વધારવા માટે પ્રયત્ન તો કર્યો જ પરંતુ એની સાથે સાથે આ હરિજનો છે તો આ હરિજનો એમ તે કદાચ કોઈ કુદરતી આફત દાખલા તરીકે આપણી અત્યારે આ કોરોના જેવી આફત છે તો એવામાં એ લોકો જોડે કદાચ કોઈ રીતે પૈસા ન હોય ગમે તે રીતે એ લોકો દુઃખી થતા હોય તો એમને આગ આગળ પ્રગત આગળ વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે અને એમને પોતાનું જીવન વ્યવસ્થિત જીવી શકે એ માટે આ કુદરતી આફતો જે છે એ આફતોમાં નોંધપાત્ર પ્રદાન કરી કે મદદ એમને કરી અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ હવે ખાસ વિદ્યાર્થી મિત્રો કે ઠક્કર બાપાનું મૂળ નામ શું હતું તો ઠક્કર બાપાનું મૂળ નામ અમૃતલાલ ઠક્કર હતું તો અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસ્વી સન અઢારસો ઓગણ સિત્તેરમાં થયો હતો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા એમ તે આજીવન આજીવન એટલે કે છે જીવનના અંત સુધી કર્મનિષ્ઠ એટલે કે પોતાના ક્રિયામાં પોતાના ક્રિયામાં નિત્ય નિત્યક્રિયા નિત્ય કાર્ય કરવું તે કર્મનિષ્ઠ એટલે કે પોતાનું કાર્ય નિત્યક્રમ કરવું તે તો જીવનભર કર્મનિષ્ઠ સેવક એટલે કે લોકોનું કાર્ય જીવનભર સુધી તે કરતા હતા તેમને ઇજનેરી ડિગ્રી મેળવી હતી તેમને એમ તે ઇજનેરી એટલે કે એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે સેવાદાના લોકોની સેવા કરી એમ તે પોતે એક એન્જિનિયર હતા સારા પગારની નોકરી મળી હતી છતાં પણ ગાંધીજીના સંપર્કમાં આવી અખિલ હિંદ હરિજન સેવાની સેવા કરી અને ગાંધીજીના પ્રભાવથી તેમને છે સેવાદાના લોકો જે છે સાવ હરિજનો એમની એમને શું કરી સેવા કરી ઠક્કરબાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી ખાસ વિદ્યાર્થી મિત્રો ઠક્કર બાપાએ કયા સેવા મંડળની સ્થાપના કરી તો પંચમહાલ ભીલ સેવા મંડળની પણ સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં પણ મોટું પરિવર્તન લાવ્યું હરિજનોને તો મદદ કરી વિદ્યાર્થી મિત્રો ઠક્કર બાપાએ પરંતુ એની સાથે સાથે ભીલ સમાજ ભીલ સમાજ જે છે તો ભીલ સમાજની પણ એમણે શું કરી એમ સેવા કરી અને એમના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમા વહેમોમાંથી મુક્ત કર્યા એમથી ઠક્કર બાપાએ એમ તે જે ભીલ જ્ઞાતિ છે તો આ ભીલ જ્યાંથી ભેગી થઈ અને દારૂ પીવે અને તેમજ એમની જે ટોળકી ભેગી થઈ અને ખોટી જે કૂટેઓ એમનામાં હતી અને એમનામાં જે અંધશ્રદ્ધાઓ હતી એ દૂર કરવાનો એમણે પ્રયત્ન કર્યો ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી અને લેટરીઓ કાઢતા કર્યા એમથી ભીલોના બાળકો પણ એક શિક્ષણ મેળવી શકે એ માટે શાળાઓ બંધાવી અને લેટરીઓ કાઢતા કારણ કે ગાંધીજી શું કરતા રેતીઓ પોતાનું કાપડ પોતે વણે એમ તો રેતીઓ કાઢતા બિલોના બાળકોને પણ કર્યા તથા કુટીર ઉદ્યોગોમાં પણ સામેલ કર્યા કુટીર કે સામાન્ય નાના જે ઉદ્યોગો કહેવાય એ કુટીર ઉદ્યોગોમાં કુટીર ઉદ્યોગો કરતાં પણ એમને ચાલુ કર્યા સમજ જતા સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતન ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ ફર્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિમાં સુધારવાનો પ્રયાસ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તે આ સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતનાના ચેતના વિકસિત બની તે જેમ જેમ સમય થયો એમ લોકોમાં દેશ પ્રત્યેનું માન વધ્યું અને લોકો આગળને આગળ પ્રગતિ કરી અને એ રા સ્વાતંત્ર્ય ચર્વ સ્વાતંત્ર્ય એટલે કે આપણો દેશ સ્વતંત્ર રહી અને સ્વતંત્ર રીતે જીવી શકે તે તરફ લોકો વર્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા એટલે કે જે આપણે હરિજન જે છે તો હરિજન અને હિન્દુ આમ જે અલગ આપણી જ્ઞાતિ મનાતી એમ એ લોકોને અને જે આપણે ભેદભાવ રાખતા હતા એ ભેદભાવ દૂર કર્યો પછાત વર્ગોની સ્થિતિ સુધારવાનો પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ કરી એમ તે ગાંધીજીએ જે પ્રસાદ વર્ગો જે છે એની સ્થિતિ સુધારવા એમ તે નોંધપાત્ર જીવનભર સુધી એમને એની પ્રગતિ કરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ ગયા કે હિન્દુઓમાં રાજા રામ મોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જ્યારે મુસ્લિમ સમાજોમાં સૈયદ અહમદ ખાન બંગાળના સરી અતુલ્લા જેવા મુસ્લિમ સમાજના ઉપદેશકોએ એમ તે મુસ્લિમ સમાજને સામાજિક અને જાગૃતિક તરફ વાળ્યા જ્યારે શીખ સમાજમાં શીખ શીખ સમાજ શીખ સમાજમાં એમ તે ગુરુદ્વાર દ્વારા લોકોને ગુરુદ્વાર દ્વારા અને ખાલસા કોલેજ તથ તેમજ શાળાઓ દ્વારા શીખ સમાજને એમ તે ઉપદેશ શીખ સમાજનો ઉપદેશ આપ્યો પારસી સમાજમાં દાદાભાઈ નવરોજજી તેમજ કામા અને બહેરામજીએ એમથી પાછી સમાજને સાંસ્કૃતિક તરફ વાર્યો જ્યોતિબા ફૂલે અને રામ ઠક્કર બાપાના ઠક્કર બાપા આવા ઉપદેશકોએ આપણા દેશમાં નવજાગૃતિ ફેલાવી અને આપણામાં જે અંધશ્રદ્ધાઓ હતી જે અનિષ્ટો હતા એ અનિષ્ટો દૂર કરી અને આપણા દેશને કેવા પ્રગતિ તરફ વાર વિદ્યાર્થી મિત્રો હવે તમને કહી દઉં કે આપણો જેમ લેક્ચર ચાલુ લેક્ચર તમારા આવે તો લેક્ચરમાં હું તમને પીડીએફ દ્વારા પ્રશ્નો મોકલીશ તો એ પ્રશ્નો તો તમારે લખવાના રહેશે જ પરંતુ એની સાથે સાથે તમારું જ્યારે પાઠ પૂરો થાય તો એ વખતે સ્વાધ્યાય અવશ્ય લખવાનું એટલે પ્રશ્નો તો લખવાના અને એની સાથે સાથે સ્વાધ્યાય પણ લખવાનો રહેશે તમારે લોકો જોડે ગાઈડ ન હોય તો એકી એક પ્રશ્નો આપણી બુકમાં આપેલા જ છે તો પ્રશ્નો તમારી બુક વાંચો એટલે એમાંથી અવશ્ય મળી રહેશે તો આ રીતે તમારી પ્રશ્નો અને સ્વાધ્યાય લખવાનું રહેશે ધન્યવાદ